તમે કહી દો કે અયોધ્યામાં જે ભગવાન રામ માતાની જે પ્રતિષ્ઠા થઈ છે તે સીતારામજીની પ્રતિષ્ઠા નથી થઈ, રાજા રામની પ્રતિષ્ઠા નથી થઈ, એ કૌશલ્યા નંદન બાળ લાલને વગેરે પ્રતિષ્ઠા થઈ છે. બેસવાનું છે તો મારે કઈ લાયકાત મેળવવી જોઈએ, મારે કેવા અનુષ્ઠાન કરવા જોઈએ, મારે કેવી પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. ત્યારે બ્રાહ્મણે કીધું તો સાહેબ મોદી સાહેબ રામ થી લોક તક અને દેવ થી દેશ તક આ જે યાત્રા હવે એક બીજું સૂત્ર કીધું છે ને, કાલ ચક્ર બદલ રહા હૈ, કાલ ચક્ર બદલ રહા હૈ. હવે હું બદલે ને એ તો વીર એ જ કરી એક રાજા આપો ના પ્રતિષ્ઠા હોય આનાથી તમારે બીજો ઇતિહાસ ભગવાન જીવનમાં પૂરા હો, ભગવાન કૃષ્ણ જીવનમાં રાધા ના આવ્યા હો તો કૃષ્ણ પણ રાધા હો. ભગવાન શિવ મહાદેવ એની બાજુમાં જો ભવાની ન બેઠા હોત તો મહાદેવ પણ અધૂરા હોત. અને કાય હોવાનો દાખલો લઈ ગયો કે વીરપુર ની અંદર માં વીરબાઈ ન હોત ને તો દરિયા બાપા અધૂરા હોત. પુરુષ નિર્ણય કરે છે, અમલ તો માતાઓ કરે છે. મારી માતાઓ આડોશ પડોશ માંથી ખબર ના પડે ને એમ કહેવાય કે રસોઈ તરી પૂરી કરી નાખતા, મહેમાન નું ભાડું હાંચવી લેતા હતા, આંગળેથી મહેમાન પૂછો ન પડતા. મીડિયા ઉપર આવીને કહે
બધા કામદારો અમારી ફેક્ટરીમાં જે અવસાન થયા છે એ બધાના ખાતામાં 51 લાખ રૂપિયા અમારી કંપની તરફથી જમા થઈ ગયા. એટલે હો હો કે બેનો પતિ ગયા હું જોઈ દરવાજો ખોલ્યો એના પતિ મોટો ફોન ભૂત તો ન થાય ને. એ બધું મીડિયા એમ કે છે કે ફેક્ટરીમાંથી એક પણ માણસ સુધી બચ્યો. આ ભૂખું બચ્યો કે આટલી બધી સોનો એના પતિ કીધું શું થયું શું થયું. એટલે ટીવીમાં આવે છે તમારી આખી કંપની હળગી ગઈ, કોઈ જીવતું નથી રહ્યું, તમે બચ્યો, તમે હકીકત છો. કે હા હા હું છું. તો તમે કેમ બચી ગયા? કારણ કે હું માવો લેવા બહાર ગયો હતો. માવો 52 લાખ નો જીવનમાં જીવો તો એક પ્રેમથી જીવો, જેની સાથે બેસવાની સાથે પ્રેમથી બેસો, દેખાવથી નહીં. ત્રીજી વાત, તમારા કુળમાં જલિયાણ જોગી જીવા જન્મા હોય, તમારા કુળમાં રામ જન્મા હોય, તમારા કુળમાં કૃષ્ણ જન્મા હોય, તમારા કુળમાં શિવની પરંપરામાં આપણે હલાવતા હોય તો એનો પુરાવો શું? એનો પુરાવો એ કે એની અંદર ઈર્ષા બિલકુલ ન હોવી જોઈએ. આવતીકાલે સરિતા નીકળે, ખૂબ ખોટો તો સરિતા નીકળે. અને ત્રીજી વાત એ કહો, ઈર્ષા કેટલું બધું ભયાનક ખરાબ કામ કરે એટલે દાખલો દો. એ ગામમાં એક ભાગો રહેતો અંદરો એટલી બધી ઈર્ષા ભગવાન ની દીકરો છે. બબુલ કે આમ કે કરી બબુલ કે